છોટાઉદેપુર ખાતે 72 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નગરની સરકારી સંસ્થાઓ તેમજ ખાનગી સંસ્થાઓએ પણ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી હતી. છોટા ઉદેપુર ખાતે 72 માં સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે નગરની સરકારી સંસ્થાઓ તેમજ ખાનગી સંસ્થાઓએ પણ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી હતી. આ સાથે છોટા ઉદેપુર કરબા મુસ્લિમ સમાજ તેમજ છોટા ઉદેપુર સ્ટેશન મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા પણ સુંદર આયોજન બુદ્ધ દેશના આન બાન શાનના પ્રતિક ત્રિરંગાને સલામી આપી હતી. તેમજ મુસ્લિમ ધર્મગુરુએ દેશની આઝાદીમાં મુસ્લિમોના યોગદાનની ઝાંખી કરાવી હતી અને ભારત દેશ માટે અમન શાંતિ અને ભાઈચારા માટે દુઆ પણ માંગી હતી. આજ સ્વતંત્રતા દિન કી બહોત ધૂમધામ સે હમને મનાયા હે. હમને પૂરે છોટા ઉદેપુર વાસીઓને મિલજુલ કર એકતા કા સંદેશ દિયા હે. હમારે મુસ્લિમ સમાજ હમારે હિન્દુ સમાજ દોનોને મિલકર હમારે શહીદો કો સલામી દી હૈ ઓર હમારે સ્ટેશન પર આજ પહેલી બાર ઝંડા ધ્વજ વંદન રખા ગયા હતા. વહાં પર ભી બહોત બડી સંખ્યા મેં સબ હાજર રહે. મહિલાઓ કો દેખા ગયા કે છત સે ભી ઉન્હોને ધ્વજ અપને ઝંડા વંદન કિયા હૈ સલામી દી હૈ. તો આજ કા પર્વ બહોત હી અચ્છા રહા ઓર હમારે શહીદો કે સમ્માન કે લિયે હમને એક રેલી નિકાલી હતી. જનતા કો જાગૃત કરના ચાહતે હૈ કે યે એક સાલ આતા હૈ જો હમ અપને શહીદો કો યાદ કરે ઓર ઉનકે લિયે સલામી દેને કે લિયે ઝંડા વંદન કી જગા હાજર રહે. યે જાગૃતિ લાના ચાહતી હું મેં મેરે છોટા ઉદેપુર કે સભી નાગરિકો કે લિયે. મેં સભી કા સમ્માન કરતી હું. આજે 72મા સ્વતંત્ર દિવસે અમારા સ્ટેશન વિસ્તારમાં સૌ પ્રથમવાર 15મી ઓગસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને આગામી વર્ષોમાં પણ આ જ રીતે અમે સ્વતંત્ર દિવસની ઉજવણી કરીશું. એમાં બધાનો સાથ અને સહકાર જોઈએ. જય હિન્દ જય ભારત. રફીક મકરાણી સાથે NS ગુજરાત ન્યૂઝ છોટા ઉદેપુર.